नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट ना श्रीमती एमएस लखाणी कन्या विद्यालय ना सेकंडरी अने हायर सेकंडरी सेक्शन में हूँ मनोज भाई आप सर्वेनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अगौना वीडियो में आपणे टेक्स्ट बुक नो टॉपिक यूनिट वन रीड वन द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट विषे सीख्या था। आज आप ग्रामर नो एक अगत्य नो टॉपिक एडवर्ब क्लोज ऑफ परपोज विषे सीखीशू। तो अहीं आपणे बोर्ड में ए जोईशू। चेप्टर शुरू करता पहला एडवर्ब क्लोज ऑफ परपोज नी वाक्य रचना अने एनो उपयोग समझी लीजिए। जरा अहीं चेप्टर नु नाम छे एडवर्ब क्लोज ऑफ परपोज, एटले के हेतु दर्शक क्रिया विशेषण रूप उपवाक्य। एनो उपयोग छे कोई पण क्रिया शा माटे करवामां आवे छे तेनो हेतु शुं छे, कारण शुं छे ते दर्शावा माटे आ फंक्शन्स एटले के परपोज वाळुं फंक्शन नो उपयोग थाय छे। एडवर्ब क्लोज ऑफ परपोज नी मुख्य त्रण वाक्य रचना छे। फर्स्ट वन मुख्य वाक्य प्लस विथ ए व्यू टू प्लस वी आई एन जी। वी आई एन जी एटले क्रियापद नुं आई एन जी वाळुं रूप प्लस अन्य शब्द। सेकंड एक बीजी वाक्य रचना छे मुख्य वाक्य प्लस इन ऑर्डर टू प्लस वी वन एटले के मूल क्रियापद प्लस अन्य शब्दों। थर्ड तीजी छे मुख्य वाक्य प्लस सो देट इन ऑर्डर डेट डेट प्लस करता मॉडल ऑक्सिलरी एटले के सहायकारक क्रियापद वी वन क्रियापद नुं मूल रूप अन्य शब्द अने કૌંસ માં એક્ટિવ એટલે કે આની આપણે અહીંયા એક્ટિવ વાક્ય રચના શીખીશું। પેસિવ વાક્ય રચના આપણે પછી શીખીશું, અત્યારે એક જ વાક્ય રચના આ ત્રીજી વાક્ય રચનાની શીખીશું। એક્ટિવ વાક્ય રચના નોટ અહીંયા જે ત્રીજી વાક્ય રચનામાં મોડલ ઓક્ઝિલરી છે એની અહીંયા સમજૂતી આપી છે। મોડલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે કેન કુડ मे माइट सेल शुड विल वुड मस्ट ऑर टू आनो उपयोग अहीं आपणे करी शकशुं। मॉडल ऑक्सिलरी तरीके एमां जे अंडरलाइन करे छे ए वाक्य भूतकाळमां होय त्यारे आपणे तेनो उपयोग करशुं कूड माइट वुड, अने जो वाक्य भूतकाळनुं ना होय वर्तमानकाळनुं होय तो बीजा सहायकारक क्रियापद नो उपयोग करी शकीए छीए। हवे जो तमने आनो उपयोग ख्याल होय तमे अगाउना धोरणमां शीख्या छो पण कदाच कोई विद्यार्थीने ख्याल ना होय भूली जाय तो एमने फक्त बे ज याद राखवाना छे। पहेला बे केन अने कूड। वाक्य वर्तमान काळमां होय तो केन वापरवानुं, वाक्य ભૂતકાળમાં હોય તો કૂડ વાપરવાનું। તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુઓ तमने ख्याल आवी गयो। ओके विद्यार्थी मित्रों, आ चेप्टर परीक्षा में त्रण रीते पूछाय छे। फर्स्ट कम्प्लीट द सेंटेन्स एटले के अधूरा वाक्य पूर्ण करवाना। सेकंड सिलेक्ट द फंक्शन अने थर्ड जे छे एमसीक्यू में पूछाय छे सेक्शन ए में रिस्पोन्स तरीके पूछाय छे। આજે આપણે અહીંયા એક જ પ્રકાર શીખીશું આ ચેપ્ટરનો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે ખૂબ જ અગત્યનું છે। તો તમે અહીંયા બોર્ડમાં જોઈ શકો છો કે સૂચના આ રીતે હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ વર્ડ્સ એન્ડ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દો અને ફંક્શન્સની મદદથી એનો ઉપયોગ કરીને આપેલા અધૂરા વાક્યો પૂર્ણ કરો। એટલે કે અહીંયા જે આ વાક્ય આપ્યા છે વન ટુ થ્રી ફોર એ અધૂરા વાક્યો છે, તમે જુઓ
એ વાક્ય પૂર્ણ કરવાના છે જે કૌંસમાં આપેલા શબ્દો છે એની મદદથી. હવે પરીક્ષામાં આ શીખ લખતા પહેલા શીખતા પહેલા તમારે એક બાબત જાણવી જરૂરી છે કે અહીંયા હું તમને કદાચ પૂછું કે આ વાક્યો કયા ચેપ્ટરના છે, તો તમે કહી શકો કે આ બધા વાક્યો એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝના છે, કારણ કે આપણે અહીંયા ચેપ્ટર એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝ શીખવાડીએ છે માટે. પણ પરીક્ષામાં એક સાથે બધા ચેપ્ટરના વાક્યો ભેગા આપે છે, તો સૌથી પહેલાં તમારે આપેલું વાક્ય કયા ચેપ્ટરનું છે એ ઓળખવું જરૂરી છે. તો એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝના વાક્યો ઓળખવા માટે બે મુખ્ય રીતો છે, એ આપણે સમજી લઈએ. તો અહીંયા આ વર્ડમાં જરા સમજશું કે અહીંયા જે વાક્ય રચનામાં આપ્યા છે શબ્દો વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, એવા શબ્દો કૌંસમાં અથવા તો વાક્યમાં આપ્યા હોય તો આપેલું વાક્ય એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું જ બને. એ સિવાય કૌંસમાં પર્પોઝ શબ્દ આપેલું હોય તો પણ એ વાક્ય એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું જ બનશે. તો એ સમજૂતી આપણે આ વાક્યમાં ઝડપથી સમજી લઈએ. ધારો કે પહેલા સેન્ટેન્સમાં જો વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, કૌંસમાં પર્પોઝ છે, એટલે એ બંનેના કારણે આપેલું વાક્ય એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું બન્યું. બીજામાં તમે જો ઇન ઓર્ડર ટુ કૌંસમાં છે, પર્પોઝ આપ્યું છે, એના કારણે વાક્ય એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું બને. ત્રીજા વાક્યમાં તમે જો સો ધેટ આપ્યું છે અને પર્પોઝ આપ્યું છે, એના કારણે આપેલું વાક્ય એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું બને. ચોથા વાક્યમાં ઇન ઓર્ડર ધેટ આપ્યું છે, કૌંસમાં પર્પોઝ નથી પણ ઇન ઓર્ડર ધેટ આપ્યું છે, એટલે આના કારણે ચોથું વાક્ય પણ એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું બને. તો વાક્યો કઈ રીતે ઓળખાય એ ખ્યાલ આવી ગયો, કયા ચેપ્ટરના છે એ તમને નક્કી કરતા ખબર પડી ગઈ કે રીતે નક્કી કરવું, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બોર્ડમાં આપેલા ચાર વાક્યો જે છે એના જવાબ કેવી રીતે આવે, કેવી રીતે લખ્યા છે એ આપણે સમજી લઈશું. તો ખૂબ જ ધ્યાનથી તમે અહીંયા જોશો તો અહીંયા પહેલું સેન્ટેન્સ જે છે, માય સિસ્ટર વેન્ટ ટુ એ બજાર વિથ એ વ્યૂ ટુ, પછી ડોટ ડોટ છે એટલે અધૂરા, કૌંસમાં બાય અને સોવિંગ પર્પોઝ એ આપેલું છે, અહીંયા અલ્પવિરામ આવવું જોઈએ. હવે આ આપેલું વાક્ય અને આ શબ્દોની મદદથી આપણે એનો જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ થાય કે એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝનું વાક્ય બન્યું પણ એમાં ત્રણ વાક્ય રચના છે, તો આપણે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરશું જવાબ લખવા માટે? તો અહીંયા જો એ વાક્યની અંદર વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, આ શબ્દ આપ્યો છે એટલે આપણે એડવર્ડ ક્લોઝ ઓફ પર્પોઝની પહેલી વાક્ય રચનાનો ઉપયોગ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો, ફર્સ્ટમાં મુખ્ય વાક્ય પ્લસ વિથ એ વ્યૂ ટુ પ્લસ વીઆઈએનજી પ્લસ અન્ય શબ્દો, આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ લખીશું. તો અહીંયા તમે જુઓ કે આ મુખ્ય વાક્ય આપેલું છે એ આપણે અહીંયા લખ્યું નથી, પણ પરીક્ષામાં આપણે લખવાનું, પરીક્ષામાં આપણે લખીને પછી આગળ જવાબ લખવાનો, પણ અહીંયા સગવડતા ખાતર આપણે વાક્ય લખતા નથી. તો આ મુખ્ય વાક્ય છે અહીંયા સુધી, માય સિસ્ટર વેન્ટ ટુ એ બજાર, પછી પ્લસ વિથ એ વ્યૂ ટુ એ આપેલું છે એટલે આપણે લખ્યું નહીં, એના પછી લખ્યું છે વી આઈએનજી વાક્ય રચના પ્રમાણે, એટલે કે ક્રિયાપદનું આઈએનજી રૂપ, તો કૌંસમાં બાય ક્રિયાપદ આપેલું છે એટલે એનું આઈએનજી રૂપ મૂક્યું આપણે, પછી અન્ય શબ્દો, તો વાક્યને અનુરૂપ અહીંયા અન્ય શબ્દો મૂકવાના છે, અહીંયા આપણે બુક્સ મૂક્યું છે. તો આખા વાક્યનું ગુજરાતી શું થાય કે માય સિસ્ટર વેન્ટ ટુ એ બજાર વિથ એ વ્યૂ ટુ બાઇંગ બુક્સ, મારી બેન બજારમાં ગઈ પુસ્તકો ખરીદવા માટે, બજારમાં જવાનો હેતુ છે પુસ્તકો ખરીદવી, ચોપડીઓ ખરીદવી. તો અહીંયા બુક્સની જગ્યાએ તમે બીજા વસ્તુનું નામ લઈ શકો છો, વેજીટેબલ ફ્રૂટ્સ
નોટબુક્સ પેન કોઈ પણ તો વાક્યના ટૂંકમાં અર્થ જળવાવો જોઈએ બીજું કે વિથે વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી રૂપ જ આવે એવું યાદ રાખશો ખ્યાલ આવી ગયો મિત્રો પરીક્ષામાં તમારે આખું વાક્ય આ રીતે લખવાનું માય સિસ્ટર વેન્ટ ટુ એ બજાર વિથ એ વ્યુ ટુ બાઈંગ બુક્સ એ રીતે લખવાનું ફક્ત જવાબ લખવાના નથી બીજું વાક્ય સમ સ્ટુડન્ટ વર્ક હાર્ડ હવે કૌંસમાં ઇન ઓર્ડર ટુ અને એક્સપ્રેસિંગ પર્પોઝ આપ્યું છે આ શબ્દો ગમે તે હોય આપણે પર્પોઝ યાદ રાખવાનો હવે એમાં ઇન ઓર્ડર ટુ આપ્યું છે એટલે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પોઝની બીજી વાક્ય રચનાનો ઉપયોગ કરશું મુખ્ય વાક્ય પ્લસ ઇન ઓર્ડર ટુ પ્લસ વી વન અન્ય શબ્દો એનો ઉપયોગ કરીને જવાબ લખશું તો અહીંયા છે સમ સ્ટુડન્ટ વર્ક હાર્ડ એ મુખ્ય વાક્ય છે એના પછી હતું પ્લસ ઇન ઓર્ડર ટુ તો આપણે મૂક્યું ઇન ઓર્ડર ટુ પછી પ્લસ મૂળ ક્રિયાપદ તો અહીંયા કૌંસમાં મૂળ ક્રિયાપદ નથી એટલે બહારથી મૂકવું પડે કૌંસમાં હોય આની જેમ તો એનો ઉપયોગ કરવાનો નથી આપ્યું તો વાક્યને અનુરૂપ તમારે બહારથી ઉમેરવું પડે તો અહીંયા આપણે વાક્યનું ગુજરાતી પહેલાં કરીએ તો ગેટ શબ્દ વધારે યોગ્ય ક્રિયાપદ છે અને અન્ય શબ્દો પણ નથી એટલે એ પણ વાક્યને અનુરૂપ આપણે મૂક્યા છે ગેટ માર્ક્સ ઇન એ ટેસ્ટ એ અન્ય શબ્દો છે તો જો આખું વાક્યનું ગુજરાતી કરશું તો ખ્યાલ આવશે કે આ ગેટ શબ્દ અને આ અન્ય શબ્દો કેવી રીતે ઉમેર્યા ગુજરાતી થાય કેટલાક વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે શા માટે તો ટેસ્ટમાં સારા માર્ક મેળવવા માટે તો અહીંયા મેળવવું ક્રિયાપદ થયું વાક્યને અનુરૂપ તો મેળવવા માટેનું સ્પેલિંગ છે ગેટ ગેટની જગ્યાએ ઓપ્ટેન પણ મૂકી શકાય મેળવવા માટે સારા માર્ક્સ વિદ્યાર્થીની વાત છે એ ગુડ માર્ક આગળ વાક્ય આપણે લંબાવવું છે તો લખ્યું કે શેમાં તો ઇનેટ ટેસ્ટ એક્ઝામ એવું લખી શકાય એટલે ટૂંકમાં કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરવાનો અને જે શબ્દો ખૂટતા હોય એ બહારથી વાક્યને અનુરૂપ તમારે લખવા પડે વાક્ય રચના અને કાળ યાદ રાખવાનો એકવાર સરળ સમ સ્ટુડન્ટ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એ ટેસ્ટ કેટલાક વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે ટેસ્ટમાં સારા માર્ક મેળવવા માટે હવે ત્રીજું મિસ્ટર શર્મા વેન્ટ ટુ ધ બેંક સો ડેટ આમાં સો ડેટ આપ્યું છે એટલે આપણે આમાં ત્રીજી વાક્ય રચનાનો ઉપયોગ કરીશું સો ડેટ મુખ્ય વાક્ય સો ડેટ ઇન ઓર્ડર ટેટ કરતા મોડલ ઓબ્ઝિલરી વી વન અન્ય શબ્દો આનો ઉપયોગ આપણે કરશું જવાબ લખવા માટે તો અહીંયા મુખ્ય વાક્ય અહીંયા સુધી છે મિસ્ટર શર્મા વેન્ટ ટુ ધ બેંક પછી સો દેટ મૂકેલું છે એટલે આપણે લખ્યું નથી એના પછી કરતા તો અહીંયા હે મૂક્યું છે તો મિસ્ટર શર્મા પુરુષ હોવાને કારણે આપણે હે મૂક્યું છે મિસિસ શર્મા હોય તો સી શર્મા વસ્તુ પક્ષી પ્રાણી હોય તો ઈટ આવે અને બહુવચન હોય તો દે આવે પછી મોડલ ઓબ્ઝિલરી આપણે વાત કરી હતી કેન કુડ વિલ સેલ તો આ વાક્ય ભૂતકાળમાં છે જુઓ વેન્ટ આપી છે તમને કાળ ખ્યાલ છે તો ગોનું ભૂતકાળ વેન્ટ થાય એટલે ભૂતકાળના લીધે આપણે સહાયકારક ક્રિયાપદ મોડલ ઓબ્ઝિલરી તરીકે કુડ મૂક્યું પછી મૂળ ક્રિયાપદ તો અહીંયા કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે વિડ્રો એટલે ઉપાડવું તો વિડ્રો મૂક્યું અન્ય શબ્દો આપણે વાક્યને અનુરૂપ મૂક્યા શું ઉપાડવાની વાત છે બેંકમાંથી તો પૈસા મની શેમાંથી ફ્રોમ હિઝ એકાઉન્ટ તેના ખાતામાંથી એ વાક્યને અનુરૂપ આપણે અન્ય શબ્દો મૂક્યા છે એવું નહીં કે અહીંયા પૈસા ઉપાડવા અહીંયા ડિપોઝિટ આપ્યું હોય તો પૈસા જમા કરાવવા માટે અને કદાચ ક્રિયાપદ ના આપ્યું હોય તો બીજું ક્રિયાપદ વાક્યને અનુરૂપ મૂકી શકો છો તો આખા વાક્યનું ગુજરાતી થશે મિસ્ટર શર્મા વેન્ટ ટુ ધ બેંક સો ધેટ હી કુડ વિથડ્રો મની ફ્રોમ હિઝ એકાઉન્ટ શ્રીમાન શર્મા બેંકમાં ગયા આનો થાય કે જેથી તેઓ તેમના ખાતામાંથી
पैसा उपाड़ी सके। बैंक में जानो हेतु पैसा उपाड़वानो छे। तो ख्याल आवी गयो मित्रों। चौथु वाक्य एमा इन ऑर्डर डेट आपी छे एटले एमा पण आज वाक्य रचनानो उपयोग थशे मित्रों। तो अहींया जो डू एक्सरसाइज रेग्युलरली ए मुख्य वाक्य छे। नियमित कसरत करो प्लस इन ऑर्डर डेट आपी छे एना पछी करता। तो करता अहींया आपणे यू मूक्यो छे। तो तमने थाय के सर अहींया यू केम मूक्यो? अहींया तो मिस्टर शर्माना कारणे ही मूक्यो छे तो यू केम आव्यो? तो एनु कारण छे के आ वाक्य आज्ञात वाक्य छे। डू आज्ञात वाक्य में करता तरीके सर्वनाम यू ज आवे, तमने ख्याल हशे। तो यू मूक्यो। सहायकारक क्रियापद क्यां मूक्यो छे? कारण के आ वाक्य वर्तमानकाळ छे, बराबर। तमे जोई शको छो के भूतकाळनो शब्द नथी એટલે કેન મૂક્યો, કેની જગ્યાએ વિલ લખી શકાય। પછી ક્રિયાપદ આપ્યું છે કીપ, પછી અન્ય શબ્દો યોરસેલ્ફ અને વાક્યને અનુરૂપ આપણે બીજા શબ્દો મૂક્યા ફિટ અને હેલ્ધી। એટલે આખા વાક્યનું ગુજરાતી શું થાય છે? ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, નિયમિત કસરત કરો, ઇન ઓર્ડર ડેટ કે જેથી યુ કેન કીપ યોરસેલ્ફ ફિટ ઓર હેલ્ધી, કે તમે તમારી જાતને તંદુરસ્ત રાખી શકો, જાળવી શકો, એ હેતુ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર વાક્યોના જવાબ કેવી રીતે આવ્યા, કેવી રીતે લખાયા એ ખ્યાલ આવી ગયો? ઓકે, થેન્ક યુ। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ચાર વાક્યોના જવાબ કેવી રીતે આવ્યા છે એ ખ્યાલ આવી ગયો, તો આવા કોઈ પણ પ્રકારના સેન્ટેન્સ તમને પરીક્ષામાં 100% આવડશે। હવે અહીંયા જે છેલ્લું વાક્ય છે, વર્ક ઇઝ ઓલવેઝ ફ્રુટફુલ, એ કહેવત છે, તો એનું ગુજરાતી કરશું। વર્ક ઇઝ ઓલવેઝ ફ્રુટફુલ નો અર્થ થાય મહેનત હંમેશા ફળદાયી હોય છે, એટલે કે ફળ આપનારી હોય છે। મહેનત ક્યારેય નકામી જતી નથી મિત્રો, એટલે મહેનત કરશો તમે। બીજું વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને વાત કરી હતી સ્લાઇડવાળા વિડીયોમાં કે તમને વધારે ખ્યાલ આવે, વધારે સમજણ પડે એ માટે બધા ટીચરો સારી રીતે વિડીયો બનાવવાની કોશિશ કરે છે। તો તમે આ પ્રકારના વિડીયોમાં જોઈ શકો છો બંને બોર્ડમાં કે તમને સારી રીતે સમજણ પડે એ માટે અમે આ મહેનત કરી છે। એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે તમે દરેક વિડીયો સારી રીતે જો ક્લાસમાં જ ભણતા હોય એવા પ્રકારના અમે વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ। દરેક ટીચર એક પ્રકારની કોશિશ કરે છે, તો અમારી નમ્ર વિનંતી છે કે તમે દરેક વિડીયો બરાબર ધ્યાનથી જોશો। ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરશું। હવે જો તમને આ વિડીયો ગમે હોય મિત્રો, તો એના અભિપ્રાય આપવા માટે તમને નમ્ર વિનંતી છે। થેન્ક યુ વેરી મચ।